ઘણા વર્ષોથી પાલિકાની જગ્યા પર ભાડા પેટી ચાલતું જલા રામ રેસ્ટોરન્ટ પર આજે પાલિકાનું જેસીબી ફરી વળ્યું હતું અને રેસ્ટોરન્ટને દૂર કરી દેવામાં આવી હતી। પાલિકાની જનરલ બોર્ડમાં પાલિકાના ભાજપના સદસ્ય દ્વારા સરદાર ગાર્ડનમાં આવેલ જલા રામ રેસ્ટોરન્ટ દૂર કરી તેની જગ્યાએ શહેરના બાળકો માટે ચકલી ઘર તેમજ અન્ય મનોરંજનના સાધનો મુકાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી। અને જલારામ રેસ્ટોરન્ટને હવે પછી પાલિકા દ્વારા નવા કરાર નહીં કરે તેવું જાણવામાં આવ્યું હતું, જેનું સંધાને જલારામ રેસ્ટોરન્ટના માલિક દ્વારા ઉપલી કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો, જેની નોટિસ પાલિકા ચીફને બજવણી કરી હોવા છતાં તેને કોઈ નિરાજ હોયા વગર પોલીસ બંદોબસ્ત સાથે આ જલારામ રેસ્ટોરન્ટની તોડી પાડવામાં આવ્યો હતો। આ રેસ્ટોરન્ટ પાલિકાના અપક્ષ સદસ્ય મામતભાઈ સાંધનું છે અને પાલિકા દ્વારા ચાલતા ગેરકાયદેસર બાંધકામ, રોડ રસ્તાના ભ્રષ્ટાચાર, ગેરકાયદેસર કામદારોની હાજરી, સરકારી ગ્રાન્ટોમાં ભ્રષ્ટાચાર બાબતે અનેક વખત પાલિકાના અધિકારીઓને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી છે। તેમ છતાં રેસ્ટોરન્ટનું ભાડા પેટી રિન્યુ નહીં કરી તેને દૂર કરવાનો નિર્ણય રાજકીય ગીનાખોરી રાખી રહી છે। ડેમોલેશન સમયે પાલિકા સદસ્ય ચીફ ઓફિસરને જાહેરમાં બૂમો પાડી જણાવ્યું હતું કે હાલ શહેરમાં કોઈ પણ પ્રકારની પાર્કિંગ કે મંજૂરી વગર ગેરકાયદેસર મસમોડી બિલ્ડિંગ બની રહી છે અને હાલના સત્તાધારી પક્ષમાં પાલિકાના સદસ્યની છે। જો તમારામાં હિંમત હોય તો તેને પાડી બતાવો અને ત્યારબાદ જ શહેરના સામાન્ય નાગરિકોને ડેમોલેશન કરવો તેવા માંગ અપક્ષ સદસ્ય મમત સાધે કરી છે। આજે નગરપાલિકાની જગ્યામાં અગાઉ વર્ષોથી ફક્ત ભાડા પછી પેલે પેટે એક જગ્યા આપેલી એમને ધંધો કરવા માટે અને એમની મુદત અગાઉ પૂર્ણ થયેલી ગઈ, પાંચમા મહિનામાં પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ એમને એ મુદત વધારવા માટે નગરપાલિકાની જનરલ બોર્ડમાં ઠરાવ કરવા માટે અરજી કરેલી, પણ નગરપાલિકાના તારીખ 26/7/18 જનરલ બોર્ડની મિટિંગ થઈ એમાં ઠરાવ નંબર 35 એમની અરજી નામંજૂર કરી ભાડા પત્તો એમને રદ કરેલ છે અને એ જગ્યા નગરપાલિકાએ કબજો પરત લેવો એવો ઠરાવ કરેલો છે। તેનો એ અમે એમને આ જગ્યા ખાલી કરવા માટે અમને એમને નોટિસ આપી કે આ ઠરાવ તમારો અગાઉ હવેથી ભાડો પત્તો રદ કરેલો છે, અગાઉ રિન્યુ નથી કર્યો, તમારે ખાલી કરવું, અમે એમને નોટિસ આપી અને એમને આપણે જેટપુર દીવાની કોર્ટમાં અરજી કરી મનાઈ હુકમ માટે અને દાદ માગેલી તે પણ કોર્ટે કાઢી નાખી અને ફરીથી અમે એ કોર્ટનો હુકમ અન્વયે પણ એમને અમે નોટિસ આપી કે તમારો કબજો ખાલી કરીને અમને પરત કરવી જગ્યા, પરંતુ એમને કરી નથી એ અન્વયે અમે આજરોજ એનું જે પણ એને સ્થળ ઉપર બાંધકામ હતું એનું રિમોલ્યુશન કરી અને જગ્યા ખાલી કરવાની કાર્યવાહી કરી। મારી દુકાન પડી ગઈ એનું કારણ માત્ર ને માત્ર એટલું જ છે કે નગરપાલિકામાં બે પણ ભ્રષ્ટાચાર હાલે છે, એ ભ્રષ્ટાચાર બાબતે હું માહિતી માગી અને પ્રમુખના અને ચીફ ઓફિસરના ભોવાળા થતા સાયમ છે અને ચીફ ઓફિસરને પ્રમુખ સાહેબ શ્રી અનેક ભ્રષ્ટાચારમાં સામેલ છે એટલે મને એમ કેમ કરીને અનેક વાર દબાવવાના પ્રયત્ન કરેલા કે ભાઈ તું પાછો ખેંચી લે, તારી હોટલ નહીં પડે, તારી હોટલ નહીં પડવા દઈએ, મેં કંઈ એગ્રીમેન્ટ મેં કંઈ એની સમજૂતી કરી નહીં, મેં કીધું મારી દુકાન આજે ભલે પડી જાય અને કાલે ભલે પડી જાય, કાલ પડતી હોય તો આજ ભલે પડી જાય, પણ હું તમારા ભ્રષ્ટાચાર આજને તો કાલ ખુલ્લા કરીને જ રહીશ, એના માટે મારે જ્યાં કંઈ જવું પડશે ત્યાં જઈશ, તમને હું ભ્રષ્ટાચાર તમે જેટલા કરેલા હોય તમારા ભ્રષ્ટાચાર બધા ખુલ્લા કરીશ, એટલે મને ભ્રષ્ટાચાર એના ખુલ્લા થાય છે એના કારણે મારે માથે રાજકીય ગીનાખોરી રાખીને મારી દુકાન પાડવામાં આવી છે, બીજો કોઈ મકસદ નથી મારી દુકાનનો। ફારુક મુદીન સાથે ગુજરાત ન્યૂઝ, જેતપુર।